દિવસે એટલી બધી અસહ્ય ગરમી પડી રહી છે કે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે આ જે છે તે પ્રહલાદનગર નજીક આવેલા ચાર રસ્તા છે કે જ્યાં ટ્રાફિક સિગ્નલ ઉપર લોકો જે છે તે ગરમીના કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છે મહત્વનું છે કે ગરમીથી બચવા માટે થઈને લોકો કેપ પહેરી રહ્યા છે તો કે મહિલાઓ જે છે તે દુપટ્ટા સાથે બહાર નીકળી રહી છે રાહદારી છે તેની સાથે વાત કરીશું ગરમી કેવી વર્તાઈ રહી છે અત્યારે ગરમી તો ખૂબ વહેલી થઈ ગઈ છે એકચ્યુઅલી ગરમી હજી પંદર વીસ દિવસ પછી શરૂ થવી જોઈએ પણ આ એટમોસ્ફેરિક જે ચેન્જીસ થઈ ગયો અત્યારે પર્યાવરણને એના હિસાબે ગરમીનું આ વખતે ખૂબ વહેલી શરૂ થઈ ગઈ છે હોળી પછી ધીમે ધીમે ગરમી ઓછી થઈ એની કરતાં એના બદલે હોળી પહેલાં ગરમી શરૂ થઈ ગઈ છે અને અત્યારે બીજું એક ખાસ એ છે કે ડબલ ઋતુ રાત્રે ઠંડી પડે છે અને બપોરે એટલો બધો તાપ પડે છે કે બપોરે બારથી બેથી ચાર બેથી ના ગાળામાં તો નીકળવું મુશ્કેલ થઈ જાય છે ચામડીઓ બળે એટલું બધું ખૂબ હોટ વાતાવરણ હોય છે અને રાત્રે ગરમી પડે છે એટલે લોકોને શરદી ઉધરસ એના રોગ બી ખૂબ એને એની સામે વકરીયા છે બાકી ગરમીમાં તો અમારે જો માર્કેટિંગમાં નીકળવું હોય તો નીકળવું જ પડે છે એટલે અમને ખાસ એનો અનુભવ થાય છે બપોરના સમય નીકળવું છે અમે કામને એવોઇડ કરીએ છીએ સાથે પાણીની બોટલ રાખવી જ પડે ખાવાનું મળે કે ના મળે પણ પાણીની બોટલ રાખવી જ પડે સાથે ટોપી વગર નીકળતું નથી સાથે લોકો જે છે તે કહી રહ્યા છે કે ડબલ સિઝન વર્તાઈ રહી છે અને માર્કેટિંગ જેવો વ્યવસાય સાથે જોડાયેલા લોકો જે છે તેને બહાર નીકળવું ફરજિયાત થાય છે તેમ છતાં બપોરે બે થી ચારના ગાળામાં લોકો જે છે તે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને જેને બહાર નીકળવું પડે તેવી સ્થિતિ છે તે લોકો માસ્ક અથવા તો રૂમાલ અથવા તો દુપટ્ટા સાથે જ બહાર નીકળે છે અને ગરમીથી બચવા માટે થઈને પીણા પણ લોકો જે છે તે સાથે રાખી રહ્યા છે જેથી કરીને ગરમીના પ્રકોપથી બચી શકાય કેમેરામેન મેહુલ સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ અમદાવાદ